गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित प्रकरण नंबर 10 तेमा आपणे जोईए पेज नंबर 32 मां प्रश्न नंबर 7। तो અહીં આપણને આપેલું છે શબ્દોમાં લખો, તો અહીં જે પણ સંખ્યાઓ આપણને આપેલી છે તેને આપણને શબ્દોમાં લખવાની છે। તો પેલું છે 0.4। તો હવે તમે જોઈ શકો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો એક સંખ્યા, તો તેને આપણે શું કહીશું, તો દશાંશ સંખ્યા। તો અહીં આપણે લખીશું, અહીં 4 આપ્યા છે તો લખીશું 4 દશાંશ। બીજું છે 0.8, તો અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા હોવાથી તેને પણ કહેવાશે દશાંશ સંખ્યા, તો અહીં લખીશું 8 દશાંશ। તેવી જ રીતે પાંચમું છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે, તો 1 અને 2, તો આપણે તેને કઈ સંખ્યા કહીશું, તો તે હશે શતાંશ, તો આપણે લખીશું 25 શતાંશ। છઠ્ઠું છે 6.75, તો અહીં પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે, તો અહીં આપણે લખીશું 6.75 શતાંશ। તો તેવી જ રીતે પ્રશ્ન નંબર 3, 4, 7 અને 8 એ તમારે હોમવર્કમાં કરવાના છે। નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8, તેમાં આપેલું છે અંકમાં લખો। તો તેમાં અહીં આપણને જે પણ શબ્દો આપેલા છે તેને અંકમાં લખવાના છે। તો પેલું છે 5.7 દશાંશ, તો અહીં દશાંશ છે એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા હશે, તો 5 પૂર્ણાંકમાં છે તો આપણે 5 આગળ લખીશું, ત્યારબાદ પૂર્ણાંક એટલે આપણે પોઈન્ટ મૂકીશું, અને 7 શતાંશ છે એટલે આપણે 7 લખીશું। બીજું છે 13.9 દશાંશ, તો હવે 13 આપણે લખીશું અને 9 દશાંશ છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા, તે 9 લખીશું। તેવી જ રીતે પાંચમું છે 7.77 શતાંશ, એટલે શતાંશ છે તો પોઈન્ટ પછી બે સંખ્યાઓ આવશે, તો આપણે 7.77 અને 77 છે તો પોઈન્ટ પછી લખીશું 77। છઠ્ઠું છે 7 શતાંશ, તો માત્ર અહીં આપણને 7 શતાંશ આપેલું છે એટલે પોઈન્ટ પછી હશે બે સંખ્યાઓ, પરંતુ માત્ર 7 છે એટલે આપણે બે આગળ બે શૂન્ય લખીશું અને 5 પાછળ એક સંખ્યા લખીશું 7, તેથી તે બનશે 7 શતાંશ। તો તેવી જ રીતે 3, 4 અને 7, 8 છે એ તમારે હોમવર્કમાં કરવાના છે। નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, તેમાં આપેલું છે નીચેની સંખ્યાઓને દશાંશ પૂર્ણાંકના રૂપમાં દર્શાવો। તો તેમાં પેલું છે 5/10, તો અહીં તમે જોઈ શકો એક પછી કેટલા શૂન્ય છે, તો 1 શૂન્ય એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે, તો આપણે અહીં પોઈન્ટ લખીશું અને ઉપર સંખ્યા છે 5, તો તેને પોઈન્ટ પછી લખીશું અને આગળ શું મોકલશું, તો 0। બીજું છે 14/100, તો અહીં એક પછી કેટલા શૂન્ય છે, તો 2 શૂન્ય એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ આવશે, તો 2 સંખ્યા, તો અહીં 14 છે તો આપણે તેને પોઈન્ટ પછી લખીશું અને આગળ આવશે 0। પાંચમું છે 2.7/100, તો હવે જે 2 છે તેને આપણે પોઈન્ટની આગળ લખીશું અને 7/100 છે એટલે એક પછી 2 સંખ્યાઓ છે એટલે પોઈન્ટ પછી 2 સંખ્યાઓ આવશે, એક પાછળ 2 શૂન્ય છે માટે પોઈન્ટ પછી 2 સંખ્યાઓ આવશે, તો 2 આપણે અહીં લખ્યા અને 7/100 છે તો અહીં એક જ સંખ્યા છે 7, તો આપણે લખીશું 0.7। છઠ્ઠું છે 4.28/100, તો સૌપ્રથમ આપણે આગળ 4 લખીશું અને 28/100 છે એટલે પોઈન્ટ પછી 2 સંખ્યાઓ આવશે, તો આપણે પોઈન્ટ 28 લખીશું એટલે તે બનશે 4.28। તેવી જ રીતે 3, 4, 7 અને 8 આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 10, તેમાં આપેલું છે નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો। એટલે આપણને અહીં પોઈન્ટ આપેલા છે તેમાં આપણને શુદ્ધ અપૂર્ણાંક બનાવવાનો છે। તો પેલું છે 0.3, એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો 1 સંખ્યા એટલે 1ની પાછળ કેટલા શૂન્ય આવશે છેદમાં, તો 1 શૂન્ય, તો આપણે તેનો જવાબ લખીશું 3/10, એટલે તમે અહીં જોઈ શકો 1 પછી 1 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી 1 સંખ્યા। બીજું છે 0.46, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો 1 અને 2 એટલે આપણે સમજી લઈએ એટલે કે તેમાં 1 પછી 1ની પાછળ 2 શૂન્ય આવશે, તો આપણે તેનો જવાબ લખીશું અહીં જે સંખ્યા આપેલી છે તેને ઉપર લખવાની એટલે 46/100। તેવી જ રીતે પાંચમું છે 0.01, તો અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે, તો 1 અને 2 એટલે 1ની પાછળ 2 શૂન્ય આવશે, તો અહીં 1 ઉપર આપેલા છે, 1 આપેલા છે તેને આપણે ઉપર લખીશું અંશમાં અને નીચે લખીશું 100। છઠ્ઠું છે 0.92, તો પોઈન્ટ પછી 2 સંખ્યાઓ એટલે 1ની પાછળ 2 શૂન્ય અને ઉપર 92 લખીશું જે અહીં આપેલા છે। તેવી જ રીતે 3, 4, 7 અને 8 એ તમારે હોમવર્કમાં કરવાના છે।
અગિયારમું છે નીચેની સંખ્યાઓને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખો. તો અહીં આપણને દશાંશ અપૂર્ણાંક આપેલા છે અને તેમાંથી આપણને મિશ્ર અપૂર્ણાંક બનાવવાના છે. તો તેમાં આપણે પહેલું જોઈએ, તેમાં આપેલું છે 3.7. તો સર્વપ્રથમ આપણે 3 અહીં લખીશું અને 0.7 છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા હોવાથી આપણે અહીં 7 લખીશું અને તેના છેદમાં આવશે 10. તો હવે તમે સમજી શકો કે તેને કેવી રીતે લખાય. તો 3.7 છે તો 3 ને આગળ લખી દેશું 3.7/10, તે તેનો જવાબ થશે. તેવી જ રીતે આપણે બીજું જોઈએ, તેમાં છે 5.03 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે, તો 1 અને 2, તો છેદમાં શું આવશે, તો 1 પછી 2 શૂન્ય એટલે 100. તો તેનો જવાબ આવશે 5 પૂર્ણાંક, અહીં 5 છે તો આપણે અહીં 5 મૂકીશું અને અહીં છે 0.3 એટલે કે 3.5/3/100. તેવી જ રીતે આપણે 5મું જોઈએ, તેમાં છે 25.02. તો તમે જોઈ શકો પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે, તો 1 અને 2, તો 1 ની પાછળ 2 શૂન્ય આવશે. તો આપણે 25 અહીં લખીશું અને અહીં છે 2/100, તેનો જવાબ આવશે 25.2/100. છઠ્ઠું છે 8.50, તો પોઈન્ટ પછી 2 સંખ્યાઓ, તો તેનો જવાબ આવશે 8.50/100. તો જેવી રીતે આપણે 1, 2, 5 અને 6 કર્યા, તેવી જ રીતે 3, 4, 7 અને 8 એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. તેમાં આપેલું છે દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. તો તેમાં પહેલું છે 3+4/10, તો તેને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય. તો અહીં આપણને 3 આપેલો છે, તો આપણે સર્વપ્રથમ 3 લખીશું પ્લસ, હવે 4/10 કરીએ તો તેનો જવાબ શું આવે. તો અહીં તમે જોઈ શકો કે 1 ની પાછળ 1 શૂન્ય છે એટલે આપણે 0.4 લખીશું એટલે પોઈન્ટની પાછળ 1 સંખ્યા આવે. તો 1 સંખ્યા આપણે 4 લખી અને આગળ આવશે 0, તો તેનો જવાબ શું આવે, તો 3.4. તો તેનો જવાબ આવશે 3.4. તેવી જ રીતે બીજું છે 5+7/100. તો સર્વપ્રથમ આપણે 5 અહીં લખીશું અને 7/100 છે એટલે 1 ની પાછળ 2 શૂન્ય એટલે પોઈન્ટની પાછળ આવશે 2 સંખ્યાઓ. તો આપણે પોઈન્ટની પાછળ કેટલી સંખ્યાઓ લખીશું, 2. અહીં તો માત્ર 7 આપેલા છે, તો આપણે 7 પાછળ લખીશું અને આગળ આવશે 0 અને પોઈન્ટની આગળ પણ 0. તો 5+0.07, તો તેનો ટોટલ શું આવે, તો બરાબર 5.07. તેવી જ રીતે ત્રીજું છે 79+83/100. તો હવે આપણે સર્વપ્રથમ 79 લખીશું પ્લસ, તમે જોઈ શકો 1 ની પાછળ 2 શૂન્ય છે તેથી પોઈન્ટની પાછળ આવશે 2 સંખ્યાઓ. તો અહીં 83 આપેલા છે, તો 83 લખીશું ને આગળ 0. તો 79+0.83, તો તે કરવાથી આપણે મળશે 79.83. આપણે તેનો પ્લસ કરીએ તો આપણને મળશે 79.83. તો જેવી રીતે આપણે 1, 2 અને 3 કર્યા, તેવી જ રીતે 4, 5 અને 6 આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. તેમાં આપેલું છે ચડતા ક્રમમાં ગોઠવો. એટલે અહીં જે પણ આપણને દશાંશ સંખ્યા આપેલી છે તેને ચડતા ક્રમમાં, એટલે સૌથી નાની સંખ્યા સૌથી પહેલે અને સૌથી મોટી સંખ્યા સૌથી છેલ્લે લખવાની. તો પહેલું છે 6.24, 10.5, 10.05, 9.11 અને 7.20. તો તેને આપણે ચડતા ક્રમમાં લખીએ. તો સૌથી નાની સંખ્યા કઈ છે, તો 6.24. 6.24 લખીશું, તેનાથી મોટી 7.20, તેનાથી મોટી 9.11 અને સૌથી મોટી 10.05. તેવી જ રીતે આપણે બીજું જોઈએ, તેમાં સૌથી નાની સંખ્યા છે 12.34. તો આપણે સર્વપ્રથમ તેને લખીશું, તેનાથી મોટી 13.29, તેનાથી મોટી 15.24 અને સૌથી મોટી છે 16.11. તે રીતે આપણને લખવાનું છે. તો 3, 4 અને 5 આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 14. તેમાં આપેલું છે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તેમાં પહેલું છે 8.31, 12.21, 10.52 અને 11.44. તો ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા સૌથી પહેલા લખવાની. તો તેમાં સૌથી મોટી સંખ્યા છે 12.21, તો આપણે અહીં લખીશું 12.21, તેનાથી નાની છે 11.44. તો આપણે અહીં 11.44 લખીશું, તેનાથી નાની 10.52 અને સૌથી નાની 8.31. તેવી જ રીતે બીજામાં સૌથી મોટી છે 19.31
81, તેનાથી નાની 18.81, તેનાથી નાની 17.93 અને સૌથી નાની છે 16.61. તો તેવી રીતે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. તો 3, 4 અને 5 જે આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. તેમાં આપેલું છે સાચા જોડકા જોડો. તો પેલું છે 0.4 + 0.2, તો 4 + 2 કેટલા થાય? તો 6, અને આગળ 0, તો 0.6 તેનો જવાબ આવશે, અને તે સી માં આપેલો છે, તો આપણે તેને સી સાથે મેચ કરીશું. બીજું છે 0.4 - 0.2, તો 4 - 2 કેટલા થાય? તો 2, તો તેનો જવાબ આવશે 0.2, અને તે ડી માં આપેલો છે, તો આપણે તેને ડી સાથે મેચ કરીશું. ત્રીજું છે 0.04 + 0.02, તો 4 + 2 કેટલા થાય? તો 6, તો તેનો જવાબ આવશે 0.06, અને તે ઈ માં આપેલા છે, તો આપણે તેને ઈ સાથે મેચ કરીશું. ચોથું છે 0.04 - 0.02, તો 4 - 2 કેટલા થાય? તો 2, તો તેનો જવાબ આવશે 0.02, અને તે એફ માં આપેલો છે, તો આપણે તેને એફ સાથે મેચ કરીશું. પાંચમું છે 0.4 + 0.02, તો આપણે અહીં લખીશું 0.4 + 0.02, તો અહીં કાંઈ પણ નથી, તો આપણે અહીં 0 લખીશું. 0 + 2 એટલે 2, અને અહીં 4, અને અહીં આવશે 0. તેનો જવાબ કેટલો આવ્યો? તો 0.42, અને તે બી માં આપેલો છે, તો આપણે તેને બી સાથે મેચ કરીશું. છઠ્ઠું છે 0.4 - 0.02, તો આપણે તેને માઇનસ કરીએ 0.4 - 0.02, તો આપણે તેનો માઇનસ કરીશું, તો અહીં આપણે 0 લખીએ, તો અહીં કાંઈ પણ નથી, એટલે 10 - 2 = 8, અને અહીં 4 ની જગ્યાએ 3 થશે, તો 3 - 0 = 3, અને અહીં આગળ 0 આવશે, તો તેનો જવાબ આવ્યો 0.38, અને તે એ માં આપેલા છે, તો આપણે તેને એ સાથે મેચ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 17 સુધી કમ્પ્લીટ કર્યું છે. તો ત્યાં સુધી તમારે સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું, અને જે પણ હોમવર્ક આપેલું છે તે પણ કરી લેવું.